હેલો સ્ટુડન્ટ્સ હું છું નિશાંત કતિરા અને તમે જોઈ રહ્યા છો કતિરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ ના વિજ્ઞાન નો ચેપ્ટર દસ પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવન મને ખબર છે કે આ ચેપ્ટર તમને હાર્ડ લાગે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટર એમ જ મૂકી દે છે વગર સમજે કંઈ પણ જાણ્યા વગર આ ચેપ્ટર સ્કીપ કરે છે પણ સાચું કહું ને તો આ ચેપ્ટરમાં એવું કંઈ ખાસ નથી કે જે તમે ડરો ઓકે કંઈ હાર્ડ નથી બધું બહુ સિમ્પલ છે માત્ર જો શાંતિથી સમજશો ઇન્ટરેસ્ટ રાખશો તો બધું તમને આવડવા મળશે અને માર્ક્સ પણ સારા આવશે તો નેગેટિવિટીને દૂર કરી નાખો પોઝિટિવિટી રાખો કારણ કે જો તમે મગજના દરવાજા ખુલ્લા રાખશો તો જ અંદર કંઈ જઈ શકશે પહેલેથી જ ના પાડી દેશો તો પછી તકલીફ થશે સમજવામાં તો એનર્જી રાખજો પોઝિટિવિટી રાખજો બધું સિમ્પલ છે અને હું બધું તમને એક્સપ્લેન કરીશ અને યાદ પણ રહી જશે સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટરથી ટોટલ વેઇટે જ આ ચેપ્ટરનો છ માર્કનો છે જેમાંથી એક ક્વેશ્ચન ત્રણ માર્કનો હશે એક બે માર્કનો હશે અને એક હેતુલક્ષી હશે ઓબ્જેક્ટિવ હશે તો આવી રીતે છ માર્કનું પૂછાશે ત્રણ માર્કના ક્વેશ્ચનમાં તમને કદાચ ઓપ્શન પણ મળશે બેમાંથી એક સમ એક ક્વેશ્ચન લખવાનું હશે જેમાં એક કદાચ દાખલો પણ હશે દાખલા પણ આપણે બધા ગણશું અલગ અલગ ટાઈપના જરાય હાર્ડ નથી ઓકે તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટરનું સૌથી પહેલાં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પરાવર્તનને ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્શન વક્રી ભવનને ઇંગ્લિશમાં કહેવાય રિફ્રેક્શન એટલે કે રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન ઓફ લાઇટ ઇંગ્લિશ યાદ રાખવાની જરૂર નથી માત્ર જાણકારી માટે છે પ્રકાશ કોને કહેવાય સૌથી પહેલાં પ્રકાશ શું છે પ્રકાશ એટલે આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરતાં વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે આ પ્રકાશની વ્યાખ્યા છે હવે તમે ધારી લો કે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં લાઇટ નથી અંધારો છે એકદમ ઓકે સૂર્યપ્રકાશ પણ આવતું નથી કમ્પ્લીટ ડાર્કનેસ છે તો અંધારામાં તમે કોઈ વસ્તુ જોઈ શકતા નથી કારણ કે તમારી આંખની અંદર સંવેદના જ ઉત્પન્ન નથી થતી આંખની અંદર સંવેદના ઉત્પન્ન થશે ત્યારે તમે બધી વસ્તુ જોઈ શકશો એટલે જ્યારે પ્રકાશ હોય લાઇટ હોય રૂમમાં તો એ લાઇટના જે કિરણો છે પ્રકાશના કિરણો છે તે આપણી આંખમાં આવશે અને આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન થશે અને આપણે બધું જોઈ શકશું સમજાણું તો પ્રકાશ એ આપણી આંખની અંદર સંવેદના ઉત્પન્ન કરતાં વિદ્યુત ચુંબકીય વિકિરણો છે બીજું કંઈ નથી પ્રકાશને આગળ વધવા માટે માધ્યમની કોઈ જરૂર પડતી નથી એટલે કે પ્રકાશ બિનયાંત્રિક તરંગો છે તમે આગળના અગાઉના ધોરણમાં ભણ્યા છો યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો ખ્યાલ છે ને જે તરંગને આગળ વધવા માટે એટલે કે પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય તેને યાંત્રિક તરંગો કહેવાય અને જે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર ન હોય તેને બિનયાંત્રિક તરંગો કહેવાય તો પ્રકાશ બિનયાંત્રિક તરંગ છે તે માધ્યમની અંદર પણ આગળ વધી શકે અને જો માધ્યમ ન હોય એટલે કે શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશમાં પણ પ્રકાશ આગળ વધી શકે સમજાય છે ને બધું સિમ્પલ છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય ખબર છે તમને એક માર્કમાં પૂછાશે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ત્રણ ગુણ્યા દસની આઠ ગાત મીટર પ્રતિ સેકન્ડ હોય છે મીટર પ્રતિ સેકન્ડ આવી રીતે પણ લખાય અને આવી રીતે પણ લખાય બંને એક જ વસ્તુ છે આ લાઇન ન કરવી હોય તો ઉપર માઇનસ એક ગાત મૂકી દેવાનું તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ત્રણ ગુણ્યા દસની આઠ ગાત મીટર પ્રતિ સેકન્ડ હોય છે એક માર્કમાં ઘણી બધી વખત આ ક્વેશ્ચન પૂછાણો છે તો યાદ રાખજો અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આ પણ ઇમ્પોર્ટન્ટ છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય ખબર છે ચાર ગુણ્યા દસની ની સાત ગાત મીટરથી આઠ ગુણ્યા માઇનસ સાત ગાત મીટર હોય છે આ બંને ક્વેશ્ચન એક માર્કમાં ઘણી બધી વખત પૂછાઈ ગયા છે તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ત્રણ ગુણ્યા આઠ ગાત મીટર પ્રતિ સેકન્ડ અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ચાર ગુણ્યા દસની માઇનસ સાત ગાત મીટરથી આઠ ગુણ્યા દસની માઇનસ સાતગાત મીટર હોય છે ભૂલાવું જોઈએ નહીં શૂન્યાવકાશમાં તમને ખબર છે કંઈ જ ન હોય બધું ખાલી હોય ન ભેજ હોય ન પાણી હોય ન ધૂળના રજકણ હોય કંઈ જ ન હોય અને એના લીધે શૂન્યાવકાશમાં પ્રકાશને આગળ વધવા માટે એકદમ ખાલી રસ્તો મળી જાય અને પ્રકાશ એકદમ ઝડપથી આગળ વધી શકે પણ જો અન્ય કોઈ માધ્યમ આવી જાય જેમ કે હવા પાણી કાચ ઘણા બધા માધ્યમ છે એ બધામાં પ્રકાશને આગળ વધવા માટે એની ઝડપ થોડીક સ્લો થઈ જાય શૂન્યાવકાશ કરતાં ઘટી જાય કારણ કે હવામાં તમને ખબર છે વાયુઓનું મિશ્રણ હોય હવાના ધૂળના રજકણ હોય પાણીનું ભેજ હોય તો એના લીધે પ્રકાશની ઝડપ ઓછી થઈ જાય સમજાય છે ને ઈઝી છે બધું હવે આપણે જોઈએ પ્રકાશનું પરાવર્તન જે મુખ્ય પોઈન્ટ છે આ ચેપ્ટરમાં બે જ ટોપિક શીખવાના છે એક છે પરાવર્તન અને બીજું છે વક્રીભવન પરાવર્તન શું વસ્તુ છે તો પરાવર્તન એટલે પ્રકાશનું કિરણપુંજ હવે તમે કહેશો સર કિરણપુંજ શું છે કિરણપુંજ એટલે પ્રકાશના ઘણા બધા કિરણો એક ભેગા થાય તો એને પ્રકાશનું કિરણપુંજ કહેવાય કિરણ એટલે માત્ર એક જ કિરણ કિરણપુંજ એટલે ઘણા બધા કિરણો તો ઘણા બધા કિરણો જ્યારે કોઈ સપાટી હોય આ ધારો કે સપાટી છે પ્રકાશનું કિરણ પૂંજ આ સપાટી ઉપર આપાત થયું આપાત નવો શબ્દ છે તમારા માટે આપાત એટલે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ ઉપર પડે એને આપાત કહેવાય ચલો આમ સીધી આકૃતિ દોરીએ ધારો કે આ સપાટી છે અહીંથી પ્રકાશનું કોઈ એક કિરણ આપાત થયું આ સપાટી ઉપર તો આપાત થયા બાદ કિરણ રિટર્ન જશે ઓકે આ તીર ખાસ જરૂરી છે સમજવા માટે તો અહીંથી પ્રકાશનું કિરણ સપાટી ઉપર પડે છે સપાટી ઉપર અથડાઈને કિરણ રિટર્ન જાય છે એને કહેવાય પરાવર્તન બહુ સિમ્પલ છે પરાવર્તન પરાવર્તન એટલે આપાત કિરણ સપાટી સાથે અથડાઈ અને પાછું વળે આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે પરાવર્તનના બે પ્રકાર છે એક છે નિયમિત પરાવર્તન બીજો છે અનિયમિત પરાવર્તન નિયમિત પરાવર્તન એટલે શું ચાલો આ જ આકૃતિમાં સમજી લઈએ ધારો કે ઘણા બધા પ્રકાશના કિરણો છે ઓકે ઘણા બધા પ્રકાશના કિરણો એટલે કે પ્રકાશનું કિરણ કુંજ આ સપાટી ઉપર પડે છે અને અહીંથી અથડાઈને બધા રિટર્ન જશે ઓકે હવે જ્યારે રિટર્ન જશે ત્યારે આ બધા કિરણો એકબીજાને સમાંતર હશે જુઓ આ સીધે સીધા જશે અને આગળ ક્યાંય એકબીજાને મળશે નહીં તો જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ એકબીજાને સમાંતર હોય તો એને કહેવાય નિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન આપણને ક્યાં જોવા મળે ખ્યાલ છે તમને અરીસામાં જોવા મળે આપણા ઘરે જે અરીસો છે જેમાં આપણે આપણો ફેસ જોઈએ છીએ માથું ઓળીએ છીએ એ અરીસામાં આપણને નિયમિત પરાવર્તન જોવા મળે એટલે પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ અથડાઈને રિટર્ન જાય ત્યારે એકબીજાને સમાંતર હોય અને બીજો પ્રકાર છે અનિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તન એટલે શું ધારો કે આ કોઈ સપાટી છે ઓકે કોઈ વસ્તુ પડી છે અહીં હવે અહીંથી પ્રકાશનું કોઈ કિરણ અહીં પડશે તો તે આમ જશે રીટર્ન થઈને પરાવર્તન પામશે સ્ટ્રેટ લાઈન હોય ઓકે બીજું કિરણ ધારો કે અહીં પડ્યું તો એ આમ જશે ત્રીજું કિરણ ધારો કે અહીં પડ્યું તો તે આમ જશે તો કોઈ પણ દિશામાં પ્રકાશનું પરાવર્તન થઈ શકે એને કહેવાય અનિયમિત પરાવર્તન આ જે રિફ્લેક્ટેડ થાય છે રિફ્લેક્શન રેઝ એટલે કે પરાવર્તિત કિરણો જે છે તે બધા એકબીજાને સમાંતર નથી કોઈ પણ દિશામાં તે આગળ વધે છે પરાવર્તન પામ્યા બાદ એટલે આને કહેવાય અનિયમિત પરાવર્તન અને લગભગ બધી જ વસ્તુઓ ઉપરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય અને એટલા માટે જ આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ પછી તે બુક હોય ટેબલ હોય બારી હોય દરવાજા હોય દિવાલ હોય કોઈ પણ વસ્તુ હોય દરેક વસ્તુ પરથી અનિયમિત પરાવર્તન થાય અને એના લીધે જ આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ નિયમિત પરાવર્તન માત્ર અરીસામાં થાય જેની સપાટી ચડકતી હોય લીસી સપાટી હોય એના ઉપરથી માત્ર નિયમિત પરાવર્તન થાય બાકી દરેક વસ્તુ પરથી અનિયમિત પરાવર્તન થાય ચલો હવે આપણે એક નવો ક્વેશ્ચન સમજીએ પ્રકાશના પરાવર્તનના નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન બે માર્કમાં પૂછાણો છે અને મને ઇમ્પોર્ટન્ટ લાગે છે એકદમ ઇઝી છે કંઈ જ નથી પહેલાં આકૃતિ દોરી લઉં ત્યારબાદ સમજાવું જુઓ આ એક સપાટી છે ઓકે સપાટીની નીચે આવી રીતે લાઇન કરવાની જેનું કારણ ખબર છે તમને ધારો કે આ અરીસો છે અને અરીસાની નીચે આપણે કોટિંગ કરેલું છે કોઈ કલર લગાડેલું છે ઓકે તો જ લાઇટ જ્યારે આના ઉપર અથડાશે ત્યારે રિટર્ન જઈ શકશે જો કોટિંગ નહીં કરેલું હોય તો તો લાઇટ આરપાર નીકળી જશે એટલે અહીં આપણે રંગ લગાડ્યો છે કોટિંગ કરેલું છે હવે અહીં આ સપાટી ઉપર આપણે એક આપાત કિરણ દોરી ઓકે અહીંથી પ્રકાશનું કિરણ સપાટી ઉપર આપાત થાય છે પડે છે એટલે આને કહેવાય રે ઓફ ઇન્સિડન્સ ઇન્સિડન્સ એટલે આપાત થવું પડવું ઓકે અહીંથી તમને ખબર છે પરાવર્તન એટલે આ પ્રકાશનું કિરણ અથડાઈને રિટર્ન જશે પાછું જશે તો આને કહેવાય પરાવર્તન કિરણ પરાવર્તિત કિરણ ઇંગ્લિશમાં કહેવાય રે ઓફ રિફ્લેક્શન હવે જુઓ ઇંગ્લિશ થોડું જરૂરી છે કારણ કે શા માટે જરૂરી છે સમજાવું અહીં આપણે એક લંબ દોરશું એક સીધી લાઈન દોરી નાખવાની લંબ કહેવાય અને ઇંગ્લિશમાં પરપેન્ડિક્યુલર કહેવાય તો અહીં આપણે એક લંબ દોર્યું લંબ તમને ખબર છે એક આડી લાઈન જતી હોય એના ઉપર એક ઊભી લાઈન દોરીએ તો બંને શું બની જાય એકબીજાના લંબ બની જાય હવે આ છે આપાત કિરણ રે ઓફ ઇન્સિડન્સ આ છે પરાવર્તિત કિરણ રે ઓફ રિફ્લેક્શન કિરણ અને પરાવર્તિત કિરણ આ લંબ પાસે બે ખૂણા બનાવશે અહીંયા બનશે આપાત કોણ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે આઈ લખ્યું છે અને અહીં આવશે પરાવર્તિત કોણ એટલે એંગલ ઓફ રિફ્લેક્શન ખબર પડે છે આઈ અને આર લખું છું તે ઇન્સિડેન્સ એન્ડ રિફ્લેક્શન થોડુંક જરૂરી છે કારણ કે આ અક્ષરનો ઉપયોગ આપણે કરવું પડે છે એટલે નહીં ઇંગ્લિશ નહીં બોલવું તો આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને હંમેશા એકબીજાને સમાન હોય કેવા હોય સમાન હોય જુઓ હવે તમને સમજાશે આપાત કોણ એટલે કે આઈ અને પરાવર્તન કોણ એટલે આર હંમેશા સમાન હોય છે એટલે કે આઈ બરાબર આર થાય સમજ્યા અને બીજો નિયમ બહુ ઈઝી છે આપાત કિરણ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે એક જ સમતલમાં મતલબ આ બોર્ડ અત્યારે સમતલ છે એમ સમજી લો તમે તો બોર્ડની અંદર આ બધું આપણે દોર્યું છે એટલે આ બધું ત્રણેય વસ્તુ આપાત કિરણ આ લંબ અને આ પરાવર્તિત કિરણ બધું એક જ સમતલમાં છે તમે તમારી નોટબુકમાં કોઈ પેજ ઉપર આ આકૃતિ દોરો તો પેજ તમારો સમતલ ગણે સમજ્યા તો આ દરેક ત્રણે ત્રણ વસ્તુ એક જ સમતલમાં હોય છે અને આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે ચલો આગળ વધીએ નવો ટોપિક શીખીએ વસ્તુનું પ્રતિબિંબ આ ટોપિક સમજાવું એ પહેલાં તમને એક વાત કહું મેથ્સ અને સાયન્સ તો આપણે યુટ્યુબ પર શીખી રહ્યા છીએ એકદમ ફ્રીમાં શીખી રહ્યા છીએ અને બહુ સારી રીતે શીખી રહ્યા છીએ પણ જો તમારે ઇંગ્લિશ પણ શીખવું હોય મારી પાસે તો હમણાં જ કતિરા ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે અને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં લિંક મૂકી છે એપ્લિકેશનની અંદર તમને કમ્પલીટ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ જોવા મળશે જેમાં દસમા ધોરણનું કમ્પ્લીટ ગ્રામર મેં મૂક્યું છે ઘણા બધા વિડીયોઝ છે અને એના દ્વારા તમને એસી માર્કના પેપરમાંથી પચાસ માર્ક આરામથી મળી શકે છે કારણ કે ગ્રામરના બધા જ ટોપિક્સ કવર કર્યા છે સાથે સાથે પેરેગ્રાફ રાઇટિંગ ઇમેઇલ રાઇટિંગ પિક્ચર ડિસ્ક્રિપ્શન જેવું ઘણું બધું છે તો જો તમને એમ લાગતું હોય કે આ સર પાસે જ અમારે ઇંગ્લિશ શીખવું છે તો બહુ રીઝનેબલ પ્રાઇસમાં તમને કોર્સ મળી રહ્યો છે વન ટાઈમ પેમેન્ટ છે એક જ વખત પેમેન્ટ કરવાની અને આખું વર્ષ તમે બધા વિડીયો જોઈ શકશો માત્ર ધોરણ દસમાં તમને સારા માર્ક્સ તો આવશે જ જબરદસ્ત માર્ક આવશે સાથે સાથે તમારું ઇંગ્લિશ પણ ઘણું સુધરી જશે તો જો તમને યોગ્ય લાગે તો એપ્લિકેશન ઉપર ઇંગ્લિશનો કોર્સ પરચેઝ કરી લો હજારો વિદ્યાર્થીઓએ આ કોર્સ પરચેસ કર્યો છે અને દરરોજ ઘણા બધા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે જો તમે ન લીધો હોય તો લઈ લો આગળ વધીએ વસ્તુનું પ્રતિબિંબ પહેલાં તમને વ્યાખ્યા આપી દઉં પછી આકૃતિ દ્વારા તમને સમજાવું પ્રતિબિંબ એટલે શું તો જ્યારે કોઈ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો કોઈ સપાટી ઉપર અથડાય આપાત થાય તો તમને ખબર છે શું થશે પરાવર્તન થશે અથવા વક્રીભવન થશે તો જ્યારે કોઈ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો સપાટી પરથી પરાવર્તન અથવા વક્રી ભવન પામી કોઈ એક બિંદુએ ભેગા થાય અથવા કોઈ એક બિંદુએ ભેગા થતા હોય એવો આપણને આભાસ થાય તો તે બિંદુ પર વસ્તુનું પ્રતિબિંબ મળે છે સમજાણું ન સમજાણું ભલે ચલો આકૃતિ દોરીને સમજાવું છું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બધું જ આપણે સારી રીતે શીખશું પણ મૂકવાનું નથી વિડિયો જોવાનું છે મહેનત કરવાની છે સમજવાનું છે હું તમારી સાથે છું અને બધું તમને સમજાવી દઈશ તો ગભરાવાનું નથી ધારો કે આ એક પ્લેન મિરર છે પ્લેન મિરર એટલે અરીસો આપણા ઘરે જે અરીસો હોય છે તે અહીં એક વસ્તુ પડી છે જેને આપણે નામ આપીએ એ બી ઓકે હવે આ વસ્તુમાંથી ઘણા બધા કિરણ નીકળશે અને આ સપાટી ઉપર પડશે વધારે કિરણો નહીં દોરું માત્ર બે કિરણો જ દોરું છું ઓકે અને અહીં આપણે ઊભા છીએ અહીંથી આપણે બધું જોઈએ છીએ બહુ સિમ્પલ વસ્તુ છે કંઈ હાર્ડ નથી હવે તમને ખબર છે કોઈ પણ કિરણ સપાટી ઉપર પડે ત્યારે પરાવર્તન પામશે અથડાઈને પાછો આવશે તો આ કિરણ આપણી આંખમાં આવશે હવે તમે જોઈ શકો છો કે આ કિરણ અહીં ભેગા નથી થતા થોડી પરફેક્ટ દોરી લઉં જુઓ આવી રીતે પણ ઉલટાના આ બંને કિરણ અહીંથી દૂર જતા જાય છે ઓકે ભેગા નથી થતા તો અહીં તો વસ્તુનું પ્રતિબિંબ રચાશે નહીં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય ખબર છે ધ્યાન રાખજો યાદ રાખી લેજો આ પોઈન્ટ કીપ ઇન માઇન્ડ જ્યાં પરાવર્તિત કિરણ એકબીજા સાથે ભેગા થાય એકબીજાને મળે તે જગ્યાએ જ વસ્તુનું પ્રતિબિંબ રચાય તો આ પરાવર્તિત કિરણ અહીં તો ભેગા થતા નથી તો પછી અહીં વસ્તુનું પ્રતિબિંબ રચાશે નહીં તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે જુઓ આ કિરણ આગળ જશે તો અહીં ક્યાંક ભેગા થશે સમજાણું આ કિરણ અહીં તો ભેગા નથી થતા તો પછી આગળ જશે તો અહીં ક્યાંક ભેગા થશે અને અહીં વસ્તુનું પ્રતિબિંબ રચાશે જેને આપણે નામ આપી દઈએ એ ડેશ બી ડેશ ખ્યાલ પડ્યું તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થાય ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય અને આ પોઈન્ટ આગળ જતાં ઘણી બધી આકૃતિઓમાં આપણને કામ આવશે અહીં ભેગા નથી થતાં એટલે અહીં પ્રતિબિંબ નહીં રચાય તો પછી આપણે ઇમેજિન કરીએ આપણે ધારણા કરીએ કે આ બંને કિરણો આ જગ્યાએ ભેગા થતા હશે થોડી પરફેક્ટ આકૃતિ નથી થઈ આ વસ્તુની જે સાઇઝ છે એટલું જ પ્રતિબિંબ આપણને મળશે આ વસ્તુ જેટલી અરીસાથી દૂર છે એટલું જ પાછળની સાઈડ આપણને પ્રતિબિંબ મળશે પરફેક્ટ નથી પણ અત્યારે સમજવા માટે ચાલશે તો ખબર પડી ગઈ આ છે વસ્તુ અને આ છે વસ્તુનું પ્રતિબિંબ ક્લિયર વસ્તુના પ્રતિબિંબ બે પ્રકારના હોય ક્યાં હોય ખબર છે પ્રતિબિંબના પ્રકાર એક હોય વાસ્તવિક અને ઉલટું શું હોય વાસ્તવિક અને ઉલટું અને બીજો હોય આભાસી અને ચત્તું તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જે જગ્યાએ વસ્તુ હોય એ સાઈડ જ મળે એટલે વસ્તુ અરીસાની આ સાઈડ છે લેફ્ટ સાઈડ તો પ્રતિબિંબ પણ લેફ્ટ સાઈડ મળશે અને ઉલટું મળશે પણ આ સમતલ અરીસો છે સમતલ અરીસામાં હંમેશા આભાસી પ્રતિબિંબ મળે અને આભાસી પ્રતિબિંબ ક્યાં મળશે અરીસાની પાછળની સાઈડ મળશે એટલે આપણે જોઈ શકીએ છીએ વસ્તુ અહીં પડી છે અરીસો આર્યો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે તમે અરીસાની સામે ઊભા હશો તો અરીસાની અંદર તમને પોતાનો ચહેરો દેખાશે ને તો અરીસાની પાછળ પ્રતિબિંબ મળે અને આ પ્રતિબિંબ કેવું હશે આભાસી અને ચત્તું બસ આ જ પ્રકારના બે પ્રકારના પ્રતિબિંબ હોય વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તું ચત્તું એટલે સીધું જો વસ્તુ આવી રીતે છે સીધી છે તો પ્રતિબિંબ પણ સીધું મળે ક્યારે પણ એવું નહીં બને કે વાસ્તવિક અને ચત્તું પ્રતિબિંબ મળે અથવા આભાસી અને ઉલટું પ્રતિબિંબ મળે હંમેશા આ આવી જ રીતે આપણને પ્રતિબિંબ મળશે તો પ્રતિબિંબ ક્લિયર થયું તો આ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આટલુંક જ ધેટ્સ ઈટ આટલું ઇનફ છે કારણ કે પછી વધારે સમજાવીશ એક જ વિડીયોમાં વિડીયો લાંબો થઈ જશે મોટા વિડીયો તમે જોતા નથી અને પછી પચશે પણ નહીં તો ધીરે ધીરે સમજવાની ટ્રાય કરો નેક્સ્ટ વિડીયોમાં આપણે બહુ સારું શીખવાના છીએ અરીસાના પ્રકાર વિશે શીખશું અંતરગોળ અરીસો બહિર્ગોળ અરીસો ઘણી બધી આકૃતિઓ પણ સમજશું તો તમારે ક્યાંય નથી જવાનું વિડીયોઝ જોતા રહેવાના છે ગમે તો શેર કરો તમારા ફ્રેન્ડ્સ સાથે અને કમેન્ટ જરૂર કરજો કારણ કે કમેન્ટ હું તમારી બધી જ વાંચું છું ઓકે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ